કેમ છો મિત્રો મજામાં ને આજે 17 ડિસેમ્બર 2020 અને એજ્યુ સફરના આજના કરંટ અફેર્સ વિથ જીકે સિરીઝના વિડિયોને શરૂ કરીએ એ પહેલા હું તમને એક રીમાઇન્ડર સેટ કરાવી દઉં રીમાઇન્ડર કયું છે તો કે 19 ડિસેમ્બર ના રોજ સાંજના 6 કલાકે વાર છે શનિવાર એમાં આપણે ગુજરાતના ત્રણ જિલ્લાઓને ધ્યાનમાં રાખી અને એજ્યુ સફર ઉપર લાઈવ પ્રસારણ કરવા જઈ રહ્યા છીએ અને આ ભરૂચ નર્મદા અને છોટા ઉદયપુરને ધ્યાનમાં રાખી અને ત્રીસ અવનવા પ્રશ્નો સેટ કર્યા છે ક્યાંય કદાચ તમારા વાંચવામાં પણ નહીં આવ્યા હોય એવા ઇતિહાસ એવા કલા સંસ્કૃતિ એવી ભૂગોળને ધ્યાનમાં રાખી અને તમારી સમક્ષ આ પ્રશ્નો સેટ કર્યા છે જોડાવાનું ન ભૂલતા કારણ કે એજ્યુ સફર આ લાઈવ શ્રેણી દ્વારા ગુજરાતના તમામ જિલ્લાઓનો ઇતિહાસ ભૂગોળ તમને ક્લિયર કરાવે છે માટે જોડાતા રહો અને જ્ઞાનમાં વધારો કરતા રહો ત્યારે જોડાશો ઓગણીસ ડિસેમ્બર શનિવાર સાંજના છ કલાકે અને આ જિલ્લાઓની તૈયારી પણ કરજો જેથી કરીને પ્રશ્નોના જવાબ આપવાની મજા આવે કરંટ અફેરની વાત કરીએ તો વિશ્વનો સૌથી મોટો રિન્યુએબલ એનર્જી પાર્ક તાજેતરમાં જ તે પ્રધાનમંત્રીએ ઉદ્ઘાટન કર્યું પરંતુ તે ગામના નામ કયા છે એ આપણા માટે મહત્વનું છે એની વાત કરીશું ઈસરોએ GSAT એટલે કે GSAT 12R નામના કમ્યુનિકેશન સેટેલાઇટ CMS01 લોન્ચ કરશે અને વર્ષ 2020 નો રામાનુજન પ્રાઇઝ જે ગણિત ક્ષેત્રે એક મહત્વનો પ્રાઇઝ ગણવામાં આવે છે એના વિજેતા કોણ બને છે એની વાત કરીશું અને અંકિતા રૈનાએ ITF ડબલ્સ નો ખિતાબ જીત્યો છે અને ભારતનું બહુમાન પણ વધાર્યું છે ચાલો ક્રમશઃ શરૂઆત કરીએ અને હા ઘણા બધા મિત્રો છે તો એમને એક સમાચાર કહી દઉં કે એજ્યુ સફરની જ એક હિન્દી યુટ્યુબ ચેનલ છે જી કે ટ્વેન્ટી ટ્વેન્ટી તેના ઉપર પણ પ્રશ્ન અને ઉત્તર સ્વરૂપે કરંટ અફેરનો વિડીયો ડેઇલી પોસ્ટ કરવામાં આવે છે વહેલી સવારે સાડા ચાર કલાકે એમાં કરંટ અફેરનો વિડીયો હોય છે સાથે સાથે જીકે પણ તો આ શ્રેણી સાથે પણ તમે જોડાઈ શકો છો ખૂબ ટોપ લેવલના વિડીયો હોય છે ક્લાસ વન ટુ માટે ખાસ ચાલો આપણે વાત કરીએ ગુજરાતના કરંટ અફેરની તાજેતરમાં વિશ્વનો સૌથી મોટો રિન્યુએબલ એનર્જી પાર્ક કચ્છમાં બનવા જઈ રહ્યો છે હા કચ્છમાં તો ખરો પરંતુ તેનું ઉદ્ઘાટન તાજેતરમાં આપણા ગુજરાતના પ્રવાસે આવેલા આપણા જ ગુજરાતના વડાપ્રધાન પહેલાં મુખ્યમંત્રી હતા હવે વડાપ્રધાન છે તેઓએ ઉદ્ઘાટન કર્યું છે વિશ્વના સૌથી વિશાળ રિન્યુએબલ એનર્જી પાર્કનું કચ્છના ટેન્ટ સિટી ધોરડો ખાતેથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા ખાત મુહૂર્ત કરાયું હતું અને પાર્કના પ્રથમ ઝોનમાં ઓગણપચાસ હજાર છસો હેક્ટર જમીન પર હાઇબ્રિડ પાર્ક બનશે અને જેમાં વીજળીના ઉત્પાદન માટે સૂર્યપ્રકાશ અને પવનનો ઉપયોગ થશે અને આ પાર્ક ભારત પાકિસ્તાન સરહદ નજીક આવેલું ગામ છે ખાવડા આ ગામનું નામ ન ભૂલતા ખાવડા ગામ અને વિઘાખોટ ગામ આ બંનેની વચ્ચે બનાવવામાં આવશે આ પાર્ક અને પાર્ક બીજા ઝોનમાં હેક્ટર જમીન પર પથરાયેલો આ રીતે મહત્વનું ખાતમુહૂર્ત કર્યું છે આપણા પ્રધાનમંત્રીએ અને વાત પણ સાચી છે કારણ કે પેરિસ જલવાયુ સમજૂતી થઈ છે તે અંતર્ગત આપણે જો આવી રિન્યુએબલ એનર્જી પાર્ક દ્વારા ઉર્જા ઉત્પન્ન કરીશું તો ભારતમાં પ્રદૂષણ પણ ઘટશે અને સાથે સાથે વિશ્વનો એક લક્ષ્ય છે કે બે અંશ સેલ્સિયસ જેટલું તાપમાન નીચે લઈ જવું એમાં આપણે આપણે શક્ય તેટલું વધુ યોગદાન આપી શકીએ અને છીએ એ માટે આ મહત્વનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું તે યાદ રાખીએ હાઇબ્રિડ પાર્ક આંતરરાષ્ટ્રીય બોર્ડરથી ફક્ત છ કિલોમીટર દૂર હશે પાકિસ્તાન અને ભારત એ બંનેની જે આંતરરાષ્ટ્રીય બોર્ડર છે

પાટણ જિલ્લાનું કયું ગામ તમે ગુજરાતનો ઇતિહાસ તો વાંચ્યો જ હશે ગુજરાતની ભૂગોળ વાંચી હશે તો એ પણ ખ્યાલ હશે ઓકે પાટણ જિલ્લાના કયા સ્થળે આ રીતનો સોલર પાર્ક આવેલો છે એનો જવાબ નીચે કમેન્ટ બોક્સમાં લખો રાષ્ટ્રીય સમાચારની વાત કરીએ ઈસરો જી સેટ એટલે કે જી એસ એ ટી જી સેટ આર ટ્વેલ્વ આર નામના કમ્યુનિકેશન સેટેલાઇટ સી એમ એસ જીરો વન લોન્ચ કરશે અને આ લોન્ચ કરવામાં આવે તો એમાં ઘણા બધા પાર્ટ હોય છે કે જેમ કે સેટેલાઇટ સેટેલાઇટ લોન્ચ કરવા માટે એના માટે ની જરૂર પડે તો કયા નો ઉપયોગ થશે PSLV C50 આ vehicle સી ફિફ્ટી આ ઉપયોગ થશે તો આ સેટેલાઇટના પી પૂરું નામ શું થાય છે પોલર સેટેલાઇટ લોન્ચ વ્હીકલ રોકેટના એક્સેલ વેરિયન્ટનો નો સી પચાસ તરીકે ઉપયોગ કરાશે અને હાલમાં CMS01 G set 12 નો રિપ્લેસમેન્ટ છે એટલે કે એક ઉપગ્રહ આકાશમાં કામ કરી રહ્યો છે અંતરિક્ષમાં તેની જગ્યાએ આ સ્થાન લેશે અને જેનું વજન 1410 કિલો હતું જે 8 વર્ષના મિશન લાઈફ સાથે વર્ષ 2011 માં લોન્ચ કરવામાં આવ્યું હતું અને CMS01 એ ફ્રીક્વન્સી સ્પેક્ટ્રમના વિસ્તૃત સી બેન્ડમાં સેવાઓ પૂરી પાડવા માટે કલ્પના કરવામાં આવેલ એક સંચાર ઉપગ્રહ છે અને જેમાં ભારતીય મુખ્ય ભૂમિ કોને આવરી લેવા છે આ ઉપગ્રહ દ્વારા અંદમાન નિકોબાર અને લક્ષદ્વીપ ટાપુઓ તેમાં સામેલ છે એટલે કે જિયોગ્રાફી દ્રષ્ટિએ તે સેટેલાઇટ ત્યાં નજર રાખશે ભારતનો આ બેત્તાલીસમો સંચાર ઉપગ્રહ છે અને એનું આયુષ્ય કેટલું છે સાત વર્ષનું અને લોન્ચ કોણ કરે છે ઈસરો ઈસરોનું પૂરું નામ શું છે

આપણે સહયોગ દ્વારા એટલે કે કેટલીક ખાનગી અંતરિક્ષ કંપનીઓ છે સ્ટાર્ટઅપ્સ છે એને પણ ઈસરોએ સામેલ કરી અને શક્ય તેટલા વહેલા અંતરિક્ષના જે મહત્વના પ્રોગ્રામ છે એ પૂર્ણ કરવા માટે કટિબદ્ધ છે ઈસરોનો સમાવેશ વિશ્વની સૌથી મોટી છ સ્પેસ એજન્સીઓમાં થાય છે તેનો પ્રાથમિક હેતુ શું છે તો કે આ સ્પેસ ટેકનોલોજીને આગળ વધારવાનો અને તેના એપ્લિકેશન્સનો ઉપયોગ કરી આપણા રાષ્ટ્રને લાભ કરવાનો છે અને પરીક્ષામાં એક પ્રશ્ન પૂછાયેલો કે ઈસરો એટલે શું ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન અને બીજો આવો પ્રશ્ન પૂછાયેલો કે ઈસરો દ્વારા સેટેલાઇટ કઈ જગ્યાએ બનાવવામાં આવે છે તો સેટેલાઇટ ક્યાં બનાવવામાં આવે છે બેંગલુરુ મુકામે હવે વાત કરીએ આંતરરાષ્ટ્રીય સમાચારની તાજેતરમાં યુવા ગણિત શાસ્ત્રી વર્ષ બે હજાર વીસનું રામાનુજન પ્રાઇઝ કેરોલીના અરુજોએ જીત્યું છે ઇમેજમાં જોઈ શકો છો કેરોલીના અરુજો અને તેઓ મેળવે છે બે હજાર વીસનો રામાનુજન પ્રાઇઝ વર્ષ બે હજાર વીસના યંગ ગણિતશાસ્ત્રીઓ માટે રામાનુજન પુરસ્કારનું આયોજન બ્રાઝિલના રિયો ડી જાનેરો ખાતે કરવામાં આવ્યું અને આ અહીં લખ્યું છે યંગ ગણિતશાસ્ત્રીઓ તો રામાનુજન પુરસ્કાર કેટલી ઉંમરથી ઓછી વયના વ્યક્તિઓને આપવામાં આવે છે ગણિતશાસ્ત્રીઓને અને એ માટે કેટલી પુરસ્કાર રાશિ હોય છે એનો જો તમને અંદાજ હોય તો કમેન્ટ બોક્સમાં લખજો ચાલો આગળ વાત કરીએ તો રિયો ડી જાનેરો સ્થિત ઇન્સ્ટિટ્યુટ ફોર પ્યોર એન્ડ એમ્પ્લાયડ મેથેમેટિક્સ ના ગણિતશાસ્ત્રી ડોક્ટર કેરોલીના અરુજો છે ઈમેજમાં જોઈ શકો છો અને તેઓ આ પુરસ્કાર મેળવે છે તેનીનું કાર્યક્ષેત્ર બાયરેશનલ ભૂમિતિ છે જેનો હેતુ બીજગણિત જાતોની રચનાને વર્ગીકૃત અને વર્ણન કરવાનો છે અને ICTP અહીં ઈમેજમાં જોઈ શકો છો ICTP પૂરું નામ શું થાય છે ઇન્ટરનેશનલ સેન્ટર ફોર થિયોરિટિકલ ફિઝિક્સ ના સહયોગથી ભારત સરકારના વિજ્ઞાન અને તકનીકી વિભાગ દ્વારા પૂરા પાડવામાં આવતા વિકાસશીલ દેશોના સંશોધનકર્તાને આ પ્રાઇઝ દર વર્ષે એનાયત કરવામાં આવે છે એ અહીં એક શબ્દ છે કે વિકાસશીલ દેશ જે છે એના સંશોધનકર્તાઓને વિકસિત દેશો નહીં પરંતુ જે વિકાસશીલ દેશો છે એના સંશોધનકર્તાઓને પ્રોત્સાહન આપવા માટે આ પુરસ્કાર આપવામાં આવે છે અને રામાનુજન પુરસ્કાર દર વર્ષે વિકાસશીલ દેશોના યુવા ગણિતશાસ્ત્રીઓને આપવામાં આવે છે જેની ઉંમર પિસ્તાલીસ વર્ષથી ઓછી હોય આ પુરસ્કાર ભારતના જાણીતા ગણિતશાસ્ત્રી કોણ શ્રી નિવાસ રામાનુજનની યાદમાં આપવામાં આવે છે અને આ પુરસ્કારને ઇન્ટરનેશનલ સેન્ટર ફોર થિયોરેટિકલ ફિઝિક્સ રામાનુજન પુરસ્કાર તરીકે પણ ઓળખવામાં આવે છે આંતરરાષ્ટ્રીય ગાણિતિક સંઘની સ્થાપના ક્યારે થાય છે ઓગણીસો ને વીસ માં આંતરરાષ્ટ્રીય ગાણિતિક સંઘના અધ્યક્ષ કોણ છે કાર્લોસ કેનિક ઈમેજમાં જોઈ શકો છો અને આંતરરાષ્ટ્રીય ગાણિતિક સંઘનું મુખ્યાલય ક્યાં આવેલું છે જર્મનીના બર્લિન મુકામે અને પરીક્ષામાં એક પ્રશ્ન પણ પૂછાયેલો કે શ્રીનિવાસ રામાનુજન કયા ક્ષેત્રે જાણીતા છે ગણિત ક્ષેત્રે અને હવે ખેલ જગતની વાત કરીએ તો તાજેતરમાં ભારતીય ટેનિસ ખેલાડી અંકિતા રૈનાએ આઈટીએફ ડબલ્સનો ખિતાબ જીત્યો છે ભારતીય ટેનિસ ખેલાડી અંકિતા રૈનાએ કોની સાથે જોડી બનાવી અને આ ખિતાબ જીત્યો છે તો ટેનિસ ખેલાડી અંકિતા રૈનાએ દુબઈમાં જ્યોર્જિયાના એક ખેલાડી મહિલા ખેલાડી નામ છે એક્ટેરિયન ગોર્ગોજે સાથે સંયુક્તપણે વર્ષ બે હજાર વીસમાં અલ હેપ્ટોર ટેનિસ ચેલેન્જ જીત્યા પછી આ સિઝનનો ત્રીજો ડબલ્સનો ખિતાબ તેઓએ જીત્યો છે અને અલ હેપ્ટોર ટેનિસ ચેલેન્જ એ એક વ્યવસાયિક મહિલા ટેનિસ ટુર્નામેન્ટ છે અને તે વર્ષ 1988 થી સંયુક્ત આરબ અમીરાતમાં દુબઈમાં વાર્ષિક ધોરણે આઈટીએફ મહિલા વર્લ્ડ ટેનિસ ટુર્નામેન્ટનો જ એક ભાગ છે અને ઇન્ટરનેશનલ ટેનિસ ટુર્નામેન્ટ એ વર્લ્ડ ટેનિસની ગવર્નરમેન્ટ બોડી છે અને ITF પૂરું નામ શું થાય ઇન્ટરનેશનલ ટેનિસ ફેડરેશન ITF નું પૂરું નામ તેનું મુખ્યાલય આવેલું છે યુનાઇટેડ કિંગડમના લંડન મુકામે અને ITF ના અધ્યક્ષ કોણ છે ડેવિડ હેગરટી ઇમેજમાં જોઈ શકો છો ITF ની સ્થાપના 1913 માં થઈ અને એકવાર ITF નું પૂરું નામ ફરી જોઈ લ્યો ઇન્ટરનેશનલ ટેનિસ ફેડરેશન અને પરીક્ષામાં ટેનિસની રમતમાંને ધ્યાન માં રાખી અને ત્રણક જેટલા પ્રશ્નો પૂછાયેલા બેકહેન્ડ બેકસ્પીન જેવા શબ્દો કઈ રમતમાં વપરાય છે ટેનિસની રમતમાં લિઅન્ડર પેસ કઈ રમત સાથે સંબંધિત છે ટેનિસની રમત સાથે વિમ્બલ ડન ચેમ્પિયનશિપ કઈ રમત સાથે જોડાયેલ છે ટેનિસની રમત સાથે આ ત્રણ ઈજી પ્રશ્નો ભૂતકાળની પરીક્ષામાં પૂછાયેલા અને આજે જ્યારે સત્તર ડિસેમ્બર છે તો આજે કયા કયા મહાનુભાવોની વાત આજના દિન દિનવિશેષના વિડીયોમાં કરવાના છીએ એમાં આપણી સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ રહેલા એવા મોહમ્મદ હિદાયતુલ્લાની વાત કરીશું અને સાથે

ડામોર નીરશભાઈ ને અભિનંદન કારણ કે ગઈકાલે પ્રશ્ન પણ એ જ પૂછ્યો હતો કે ભારતની અંદર વર્લ્ડ હેરિટેજ સાઇટ અને તેની ક્યારથી અને કેટલા આવેલા છે એ વાત તો ભારતમાં અત્યાર સુધીમાં સ્થળોને વર્લ્ડ સાઇટનો દરજ્જો એમાં આ પાટણની જે રાણકી વાવ છે એને બે હજાર ચૌદમાં માં વર્લ્ડ હેરિટેજ સાઇટ ઘોષિત કરવામાં આવેલી જ્યારે ચાંપાનેર પાવાગઢ એને બે હજાર ચારમાં માં ખાસ કરીને ગુજરાતના સ્થળો યાદ રાખવા જ જોઈશે અમદાવાદ શહેર છે બે હજાર માં વર્લ્ડ હેરિટેજ સિટી બને છે માજુ પસાયા લખે છે કે આગ્રાનો તાજમહેલ મહેલ ઉત્તર પ્રદેશ અને ફતેહપુર સિકરી ઉત્તર પ્રદેશ અને ત્યાર પછી ઘણું બધું લિસ્ટ આપેલું અભિનંદન નીતિશ જાદવ તેઓએ પણ સાચીનો સ્તૂપ તે એમપી અને સમયનો પણ ઉલ્લેખ કર્યો છે ભીમબેટકાની ગુફાઓ અજંતાની ગુફાઓ તો આ જે ઐતિહાસિક સ્થળો આવેલા છે એને ખાસ કરીને વર્લ્ડ હેરિટેજ સાઇટમાં સ્થાન મળતું હોય છે અને ઓમદેવસિંહ ચૌહાણ તેઓએ પણ અહીં લખ્યું છે કે ભારતનું પ્રથમ વર્લ્ડ હેરિટેજ સિટી એટલે કે અમદાવાદ જુલાઈ બે હજાર સત્તરમાં ઘોષિત થયું અભિનંદન ચાલો હવે આજે મારે તમને જે પ્રશ્ન પૂછવો છે એ તમે ખાસ યાદ રાખજો આપણે ભરૂચ નર્મદા અને છોટા છોટાઉદેપુર આ ત્રણ જિલ્લાઓની લાઈવ ક્વિઝ કરવાના છીએ તો આજે તમારા માટે ટાર્ગેટ છે કે ભરૂચ જિલ્લાને ધ્યાનમાં રાખી ભરૂચ જિલ્લાને ધ્યાનમાં રાખી અને જેટલી મહત્વની બાબતો ધ્યાનમાં આવે મહત્વની બાબતો તમારે કમેન્ટ બોક્સમાં લખવાની છે ઓકે અને આવતીકાલ માટે આપણે રાખી આજે આવતીકાલે આવે ત્યારે દર્મદા અને છેલ્લા દિવસે છોટા છે ચાલો આજે ભરૂચ જિલ્લા વિશે કમેન્ટ લખજો આવતીકાલે નર્મદા અને પરમ દિવસે છોટાઉદેપુર સાંજે છ કલાકે લાઈવ ક્લિયર ઓકે તમારું આયોજન મેં આપી દીધું છે આવતીકાલે મળીએ નવા દિન વિશેષ સાથે નવા કરંટ અફેર સાથે ત્યાં સુધી રજા લઈએ